ऑफ वडोदरा। जुनियर क्लार्क परीक्षाना पेपर लीक करनार आरोपीओ सामे सखतमां सखत कार्यवाहीनी मांग साथे छोटाउदेपुर जिल्ला युवा कोंग्रेस समिति द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। 29 जानुआरी 2023 ने रविवार राज्यभरमां बिन सचिवालयनी जुनियर क्लार्कनी परीक्षा योजानार हती, परंतु पेपर लीक थवाने कारणे परीक्षा रद्द करवी पड़ी हती। जे बनावने छोटाउदेपुर जिला कोंग्रेस समिति द्वारा वखोड़ी काढ़ी जिला कोंग्रेस समिति आगेवानों द्वारा पेपर लीक करवाना मुद्दे जे व्यक्तिओ संडोवायेली छे तेओनी सामे सखत में सखत कार्यवाही करवामां आवे तेवी मांग साथे छोटाउदेपुर जिला कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं हतुं, जेमां तेमणे जणाव्युं हतुं के उम्मेदवारो रात दिवस सखत मेहनत करीने उजागरा करीने नौकरी मेळवानी आशा साथे परीक्षा आपवा परीक्षा केन्द्रो पर पहोंचे छे, त्यारे अचानक ज तेमणे खबर पड़े छे के परीक्षा रद्द करी देवामां आवे छे। खरेखर सरकारी तंत्रनी खूब ज घोर बेदरकारीने कारणे आवी घटनाओ वारंवार बनी रही छे अने लाखो शिक्षित बेरोजगार युवानोना सपनाओ तथा तेमना माता-पिता परिवारना सपनाओ चकनाचूर थई जाय छे। तो आवी भ्रष्ट सिस्टममां संડોવાયેલ તમામ દોષિતો સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની કાળજી રાખવા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી વિષ્ણુભાઈ રાઠવા તેમજ અન્ય કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે આ ફૂટેલી સરકારમાં ફૂટેલા માણસોમાં પેપર ફૂટ્યા અને આ ડબલ એન્જિનની સરકારની વાતો કરવાવાળા ભાજપવાળાઓ, એ ડબલ એન્જિનની અંદર કોઈ ડ્રાઈવર નથી અને યુવાનોના ભવિષ્ય પર આ ડબલ એન્જિન બ્રેક વગરનું ફરી વળ્યું એવું લાગી રહ્યું છે। ખરેખર આ લોકશાહીનું ખૂન છે। એક વખત બનાવ બને તો ઠીક છે, પણ ઘરે ઘરે પેપર ફૂટતા હોય એનો મતલબ એવો થયો કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી આપનારા કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે સરકાર આવું કંઈક ને કંઈક કામ કરતી હોય એવું લાગી રહ્યું છે। સરકારની અંદર બેસેલા માણસો જ્યારે એમ કહેતા હતા કે અમારી આટલી બહુ મોટી બહુમતી છે, તો કેમ એમના છોકરા છોકરાઓ નથી સરકારી નોકરી કરવાની, કે એમના છોકરા છોકરાઓ નથી મહેનત કરી? જે મા બાપે પોતાનો ખૂન પસીનો રેડીને, જે વિદ્યાર્થીએ પોતાનું લોહી રેડીને જ્યારે આ પરીક્ષાની તૈયારી કરી હોય અને આજે એમના ભવિષ્ય રોડાતું હોય અને પેપર ફૂટી જતા હોય, ખરેખર બહુ જ મોટી દુઃખની વાત છે। લોકશાહીનું ખૂન થતું હોય, આ મર યુવાન અને મર જવાની વાત થતી એવું લાગી રહ્યું છે। આ ભાજપની સરકારમાં આની જાહેર રીતની અરજી થવી જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આમાં જે લોકો પકડાયા છે એની સામે કડક કાર્યવાહી થાય અને એમના જે ઉપર આકાઓ છે જે બહાર નહીં પડ્યા એમને પણ જાહેરમાં લાવીને લોકશાહીની ભાષામાં એમને સજા થવી જોઈએ એવી મારી આ યુવાનો વતી અને મારા દેશના યુવાનો માટે અને પ્રેમને લાગણી છે। અને ખરેખર અમે ખંડન કરીએ છીએ કોંગ્રેસ પાર્ટીથી કે આ ભાજપની સરકારમાં આવું થાય છે, કે ખરેખર અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ એનું ખંડન કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે કે આવું ફરીવાર બનાવ ના બને અને આ યુવાનોને નોકરી મળે એવી મારી પ્રાર્થના। પેપર ફોડવા માટે જે જવાબદારો છે એ તો મહારાજ હોય છે, આ તો આખી સિસ્ટમ ભ્રષ્ટ હોવાને કારણે, અને એના ઘણા બધા મોટા માથાઓ સામેલ હોય છે જેઓ પોતે પોતાના પૈસાના દમ પર કે બીજા કોઈ મોટા ષડયંત્રને કારણે આ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોય એવું લાગે છે। પેપર ફૂટવાની ઘટનાને તમે કઈ રીતના જુઓ છો? એક વાર ફૂટે તો કદાચ માની લઈએ કે આ ભૂલથી થઈ ગયું, પરંતુ 10 થી 12 વાર જો પેપર ફૂટવાની ઘટના બને તો ખરેખર હવે યુવાનોનો ભવિષ્ય વિશે પણ એક સવાલ ઉપસ્થિત થાય છે, સરકારની આ ભ્રષ્ટ સિસ્ટમ સામે પણ એક સવાલ ઉપસ્થિત છે। કારણ કે અત્યારે સરકાર સામે 156 સીટો છે, પરંતુ કોઈપણ ધારાસભ્ય અત્યારે આ પેપર ફૂટવાની ઘટના બાબતે ખુલીને સામે આવવા તૈયાર નથી।